કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 42 જવાનોના શહાદત બદલ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે શહીદ થયેલા જવાનોના માનમાં ડિંડોલીના માનસી રેસીડેન્સી અને મહાદેવનગર સોસાયટીમાં વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. છેલ્લા 3 દિવસમાં કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાના કારણે 45 થી વધુ જવાનો શહીદ થયા છે. જોકે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ પ્રવૃત્તિઓના કારણે જમ્મુ કાશ્મીરમાં ભારતીય જવાનોના શહાદત બાદ સમગ્ર દેશવાસીઓ આક્રોશમાં ભરાયા છે, જ્યારે સુરત શહેરમાં પણ ઠેર ઠેર પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના શહાદતમાં શહેરના ડિંડોલી વિસ્તારમાં સ્થિત માનસી રેસીડેન્સીના રહીશો દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી હતી અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જ્યારે બીજી તરફ શહેરના ડિંડોલી વિસ્તારમાં સ્થિત મહાદેવનગરમાં પણ રહીશો દ્વારા કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 42 વીર જવાનોના માનમાં એક વિશાળ કેન્ડલ માર્ચ રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હમ શ્રદ્ધાંજલિ દેને કે લિયે જો હમારે પુલવામા મેં જવાન શહીદ હુએ હૈ ઉનકો શ્રદ્ધાંજલિ દેને કે લિયે કેન્ડલ માર્ચ નિકાલા ગયા થા. કનૈયા ભરવાડ, આઝાદ ન્યૂઝ, સુરત.